અંગ્રેજી માં આગળ અભ્યાસ કરીએ. આજે આપણે શીખવાનું છે x y અને z મૂળાક્ષર, કેપિટલ અને સ્મોલ. અહીંયા લખ્યું છે x ફોર xmas tree, કેપિટલ અને સ્મોલ બંને તમારે નોટમાં લખવાનું છે બોલી બોલીને. હવે આપણે લખતા જઈએ અને બોલતા જઈએ. x ફોર xmas tree આ કેપિટલ છે જે આપણે જૂનમાં શીખ્યા. a x ફોર xmas tree, x for xmas tree એટલે xmas tree થાય છે. x for xmas tree બોલતું જવાનું અને નોટમાં લખતું જવાનું. x for xmas tree, x for xmas tree. હવે આપણે પહેલા જે લખ્યું છે એ નાનો મોટો કેપિટલ લખ્યો છે અને આ છે સ્મોલ. આ તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. x for xmas tree, x for xmas tree, x for xmas tree. xmas tree એટલે xmas tree. આવું તમે જાણ જોયું હશે ને, એટલે શું કહેવાય, કેપિટલ અને સ્મોલ લેટર છે. કેપિટલ લેટર્સ x અને સ્મોલ લેટર x. x for xmas tree. હવે આગળ શીખીએ y for yard. yard એટલે હોડી. y for yard, y for યાર આ કેપિટલમાં આપણે લખીએ છીએ બરાબર. વાય ફોર યાર, યાર એટલે શું થાય, હોડી. વાય ફોર યાર, વાય ફોર યાર આ આપણે લખ્યું કેપિટલ. હવે લખવાનું છે સ્મોલ વાય. વાય ફોર યાર, વાય ફોર યાર કેપિટલ અને સ્મોલમાં બંનેમાં અલગ છે બરાબર. y for yard, y for yard, y for શું થાય, yard થાય છે. આપણે કેપિટલ લખ્યું અને આ છે સ્મોલ છે. y for yard, z for zero આ કેપિટલ છે અને આ સ્મોલ છે. z for zero, z for zero એટલે શૂન્ય થાય છે. શું થાય, z for zero બોલતું જવાનું અને લખતું જવાનું. z for zero, zero એટલે શૂન્ય. z for zero આપણે લખ્યું કેપિટલ, હવે સ્મોલ માં લખીએ છીએ. z for zero, zero એટલે શૂન્ય. z for zero, zero એટલે શૂન્ય. z for zero, જીરો એટલે શૂન્ય. આ આપણે શીખ્યા કેપિટલ x, કેપિટલ y, કેપિટલ z. એવી જ રીતે સ્મોલ લેટર્સમાં x, y અને z શીખ્યા. એવી રીતે તમારે પોતાની નોટબુકમાં લખવાનું અને બોલવાનું. નમસ્તે.